કેમ છો મજામાંને ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની આ ઓનલાઈન સફરમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે સાયન્સ માં ચેપ્ટર નંબર 14 એટલે કે નૈસર્ગિક સ્ત્રોતો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં પાર્ટ 5 માં આપણે શું જોયું હતું બાળકો એક નાના નાના ચાર ક્વેશ્ચન જોયા હતા આની સાથે સપાટી ઉપર પાણી કયા પ્રમાણમાં અને કેટલું છે સપાટીય જળ એ પ્રશ્ન પણ આપણે જોયો હતો કે આટલા ભાગમાં ખારું પાણી છે આટલા ભાગમાં મીઠું પાણી છે આટલી આટલી જગ્યાએ ખારું પાણી રહેલું છે આટલી આટલી જગ્યાએ મીઠું પાણી રહેલું છે એ બધું આપણે જોયું હતું હવે આજે એટલે કે પાર્ટ નંબર 6 ની સૂપ શરૂઆત આપણે ક્યાંથી કરશું તો કે પ્રાણીઓમાં પાણીનું મહત્વ જણાવો તમે જાણો છો કે પ્રાણી હોય કોઈ પણ એમાં પાણી એક અગત્યનો સ્ત્રોત છે પાણી વિના બધુંય નકામું છે એ આપણી પહેલી પ્રાયોરિટી થઈ તો એ જે પાણીનું મહત્વ છે ઇમ્પોર્ટન્સ એ આપણે પ્રાણીઓમાં સમજાવવાનું છે ઓકે તો ચાલો આપણે શરૂઆત કરીએ કે બધી કોષીય પ્રક્રિયા પાણીના માધ્યમથી થાય છે આપણે બાળકો આગળ સજીવનો પાયાનો એકમ પાંચમો ચેપ્ટર કોષ જોઈ ગયા તો એમાં ઘણી બધી પ્રક્રિયાઓ થતી હતી તો એમાં મોટા ભાગની એટલે કે બધી જ 100% પ્રક્રિયાઓમાં પાણીનો ઉપયોગ થતો જ હોય કારણ કે તમે જાણો છો મનુષ્ય શરીરમાં 70% જેટલું પાણી રહેલું છે એટલે સ્વાભાવિક છે બધાય કોષમાં પાણી તો હશે જ અને એ બધાય કોષ પોતાની પ્રક્રિયા કરે એને આપણે કોષીય પ્રક્રિયા કહીએ છીએ તો આ કોષીય પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ થાય જ ઓકે એટલે આ પાણીનો એક ઇમ્પોર્ટન્સ થયું આગળ બીજું જોઈએ આપણા શરીરમાં કે કોષોમાં જરૂરી પદાર્થો પાણીમાં ઉગળેલા હોય છે એમાં દ્રાવ્ય થયેલા જ હોય કારણ કે જો હ્યુમન બોડીમાં 70% પાણી હોય તો મોટા ભાગના કોષો છે એ પાણીમાં અંદર ઉગળેલા જ હશે સ્વાભાવિક છે ને 70%માં પાણી હોય અહીંયા સુધી ધારો કે તમે સમજો અહીંયાથી નીચેના ભાગમાં બધે પાણી તો એ બધા કોષ કેમાં હશે પાણીમાં દ્રાવ્ય થયેલા હશે અંદર ઉગળેલા હશે ડન આગળ જોઈએ શરીરમાં એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થોનું વહન દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે કેની માત્રાને પાણીની માત્રાને હવે શરીરમાં કેવું થતું હોય તો કે શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પદાર્થનું વહન થતું હોય આપલે થતું હોય ઈ વહન કેમાં થાય તો કે હંમેશા પાણીની માત્રાને કારણે થતું હોય તો અહીંયા પાણી બેલેન્સ હોય તો વહન થાય વહન થવું એટલે જવું ઈ જાય ક્યારે જો એમાં પાણી હોય તો આવના જેવું થયું ને જો તમારા સ્વિમિંગ પૂલમાં પાણી હોય તો તમે તરવા પડશો નકર ખાલી સ્વિમિંગ પૂલમાં તરવા જાશો સ્વાભાવિક છે અહીંયા એના જેવું જ છે પદાર્થોનું વહન એક ભાગમાંથી બીજા ભાગમાં થાય ક્યારે થાય જો પાણીની માત્રા સંતુલિત હોય તો જેમ તમારા સ્વિમિંગ પૂલમાં પાણીની માત્રા સંતુલિત હતી તો તમે સ્વિમિંગ પૂલમાં નાવા ગયા હા સ્વિમિંગ પૂલમાં પાણી છે પણ સાવ આટલું ગમતું છે તો એ શું તમે પાણીમાં નામા પડવાના છો નથી પડવાના એ માત્રા હોવી જોઈએ પાણી તો છે જ પણ પાણીની માત્રા એ સંતુલિત હોવી જોઈએ કે ભાઈ આટલો ઊંડો સ્વિમિંગ પૂલ છે તો ઓછામાં ઓછું અહીંયા સુધી પાણી હોવું જોઈએ અહીંયા સુધી હોવું જોઈએ અહીંયા સુધી પણ અહીંયા સાવ આટલું ગમતું પાણી તો ન ચાલે એમાં પણ તમે નો નાઈ શકો અહીં જ વસ્તુ છે એક ભાગમાંથી બીજા ભાગમાં જાય વહન કરે પણ ક્યારે જો પાણીની માત્રા સંતુલિત હોય તો અને તો જ એટલે એ પણ એક ઇમ્પોર્ટન્સ છે આગળ જોઈએ સ્થળજ પ્રાણીઓને જીવન ટકાવી રાખવા માટે મીઠા પાણીની જરૂર પડે છે એટલે કે જે ઝરણામાં રહેતા હોય તળાવમાં રહેતા હોય નદીમાં રહેતા હોય એ પ્રાણીઓ દરિયાના પાણીની વાત થતી નથી તો એ પ્રાણીઓને જીવન ટકાવવા માટે કયા પાણીની જરૂર પડે મીઠા પાણીની કારણ ખારા પાણીમાં ક્ષાર હોય ખૂબ જ ક્ષાર હોય તમે જાણો જ છો તો એ ક્ષાર હોવાના કારણે આ સ્થળજ પ્રાણીઓનું શરીર છે એ ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી તેમનું શરીર આ ક્ષાર સહન કરી શકતું નથી શેનું પ્રમાણ વધુ છે તો કે ક્ષારનું પ્રમાણ વધુ છે કેમાં
ખારા પાણીમાં, એટલે જ આપણે એને ખારું પાણી કહીએ છીએ, ક્ષાર વધુ હોવાના કારણે। તો આ સ્થળ જ જે પ્રાણીઓ છે એ એનું શરીર હોય ને એ ક્ષાર સહન ન કરી શકે, એ ઈદડીના પાણીમાં રહી જ ન શકે, એટલે એને ફરજિયાત મીઠા પાણીમાં જ રહેવું પડે। તો મીઠા એમાં રહેવા માટે જરૂર કેની પડી, પાણીની જરૂર પડી। તો એ શું થયું, પાણીનું એક ઇમ્પોર્ટન્સ થયું। એટલે આ પ્રાણીઓમાં અગર અલગ અલગ ગતિની ચાર આપણે માત્રાઓ જોઈ, પહેલી શું જોઈ, કોષીય પ્રક્રિયા, બીજી શરીરમાં કોષો એમાં ઓગળેલા હોય, ત્રીજી એક ભાગમાંથી બીજા ભાગમાં વહન થાય, તો એમાં પાણીની માત્રા કેવી હોવી જોઈએ, સંતુલિત હોવી જોઈએ, ચોથી આવશ્યકતા સ્થળજ પ્રાણીઓને મીઠા પાણીની જરૂર પડે, ખારા પાણીમાં એ રહી શકે નહીં, કારણ એના શરીરને અનુકૂળ ન આવે ખારું પાણી, શું કામ, એમાં ક્ષારની માત્રા ખૂબ જ વધુ હોવાથી, એટલે એના શરીરને પાણી અનુકૂળ આવતું નથી। ઓકે, તો આ સાવ ઈઝી ઈઝી ચાર ઇમ્પોર્ટન્ટ હતા કે પ્રાણીઓમાં પાણીની શું અગત્યતા છે અથવા મહત્વ છે એ આપણે જોયું। હવે આગળ જોઈએ પાણીની પ્રાપ્યતાનું શું મહત્વ છે। પ્રાપ્યતા એટલે મળવું, અહીંયા જો પાણી છે જ, મળેલું જ છે, પણ એનું મહત્વ શું છે એ સમજાવ્યું આપણે। આ પ્રશ્નમાં આપણે એવું સમજાવવાનું છે કે પાણી ન મળે તો અને મળે તો એનું મહત્વ શું છે। ન મળે એને તો ખબર જ હોય કે ભાઈ આટલું આટલું પાણી બચાવવું જોઈએ, કારણ કે પાણી મળતું નથી, રણ પ્રદેશના વિસ્તાર હોય અથવા અમુક એવા બહુ ભાગ હોય કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય, તો એ લોકોને પાણીની કદર હોય, શું કામ પાણી મળતું નથી બિચારાને, મળે તો એ બહુ લિમિટેડ માત્રામાં મળે છે, એટલે એને પાણીની કદર હોય, એને મહત્વ હોય। અહીં જ વસ્તુ કીધી છે પાણીની પ્રાપ્યતાનું શું મહત્વ છે સમજાવો, પાણી મળે છે એનું શું મહત્વ છે। ચાલો આપણે જોઈએ, આ પણ સાવ સેલો પ્રશ્ન છે। પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ બનાવે છે। કોઈ પણ જાતિ હોય એનો ચોક્કસ વર્ગ હોય, જો પાણી હશે તો એ લોકો શું કરશે, એ આખી જાતિ અથવા આખો વર્ગ ત્યાં રહેવા માંડશે, નહીં હોય તો અહીંયા ટકી જ નહીં શકે, એનું વહેલી તકે સ્થળાંતર કરી દેશે કે જ્યાં પાણી હશે એવા સ્થળે। એટલે શું કીધું કે પાણીની પ્રાપ્યતા પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ બનાવે છે। મોટા ભાગે એ લોકો કેવી જગ્યા પસંદ કરશે કે જ્યાં પાણી વહેલી તકે અને સરળ તકે મળી જાય, એને બહુ મહેનત કરવી પડે નહીં। અમુક અમુક વિસ્તારમાં તમે જોતા હોય ગામડામાં કે કેટલા બધા દૂર અંતરે છે પાણી લેવા જતા હોય, કારણ કે પીવાનું પાણી પણ ન મળતું હોય, નાવાનું અને કપડાં ધોવાની વાત તો અલગ જ રહી, પીવાના પાણીને ફાફા હોય, તો એ બિચારાને પૂછો ને પાણીની મહત્વ શું, તો એને ખબર હોય, અને જો એ આ સિટીની જગ્યાએ આવે અને પાણી જોઈએ તો ખુશાલ થઈ જાય અને બગાડે નહીં, કારણ કેમ કે એને પાણીનું મહત્વ જોયેલું છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે એને ખબર છે, કેમ કે પહેલાં જે હતા ત્યાં પાણી મળ્યું નહોતું અને હવે મળ્યું એટલે બગાડે નહીં ક્યારે। આ તો શું છે કે આને પહેલેથી મળતું આવતું હોય સિટીના માણસોને, એટલે વધારે પડતો બગાડ કરતા હોય, પરંતુ સરકાર તમે જાણો છો કે પાણી બચાવવાના ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે, તો આપણે એક જાગૃત નાગરિક તરીકે એમાં ભાગ લેવો જોઈએ, પાણી બચાવવું જોઈએ। ઓકે, એટલે જ્યાં પાણી હશે ત્યાં કોઈ પણ વર્ગ હોય કે વિસ્તાર હોય ત્યાં પોતાની જાતિ ટકાવી રાખવા પ્રયત્ન કરશે। આગળ જોઈએ, તે માત્ર સજીવ સંખ્યાનું નિર્ધારણ કરતા નથી પરંતુ જૈવ વિવિધતાનું પણ નિર્ધારણ કરે છે। સજીવ તો અહીંયા રહેશે જ, પણ જૈવ વિવિધતા એટલે બાજુમાં અલગ અલગ કેટલી બધી વસ્તુઓ થશે જો પાણીની માત્રા હશે તો, કારણ કે જો પાણીની માત્રા હશે તો સજીવ સંખ્યા અહીંયા ટકશે અને જો સજીવ સંખ્યા હશે તો કંઈક આજુબાજુ નવું થશે। તમે જાણો છો આજે વાં મકાન થાય છે, ઓલી જગ્યાએ મકાન થાય, વાં હોટેલ બને છે, વાં સ્વિમિંગ પુલ બને છે, વાં આ વસ્તુ બની, ક્યારે, જો અહીંયા સજીવ ટકે છે તો ને, બાકી બનવાનું છે, સજીવ ન હોય તો જંગલમાં જોયું ક્યારે ક્યાંય બન્યું, કાંઈ ન બને, અહીંયા સજીવ નથી પ્રાણીઓ છે, અહીંયા ન બને, પરંતુ આ રોડ ઉપર નવી વસ્તુ બને છે, આ છ મહિના પહેલાં અહીંયા કાંઈ નહોતું, હવે તો આવડું બિલ્ડિંગ બની ગયું, છ મહિના પહેલાં અહીંયા કાંઈ નહોતું, હવે ગાર્ડન થઈ ગયું, અહીંયા હોટલ થઈ ગઈ, અહીંયા મોલ બની ગયો, અહીંયા રેસ્ટોરન્ટ થઈ ગયું, ક્યારે, જો સજીવની માત્રા અહીંયા
પોતાનું જીવન ટકાવી શકતા હોય તો કઈ આગળ જે વિવિધતામાં નવું લાવશે, અધરવાઇઝ એમાં પણ કઈ નવું આવવાનું નથી। આગળ વધીએ। પાણીની પ્રાપ્યતા જે તે વિસ્તાર માટે આવશ્યક પરિબળ છે। હવે જો સજીવ છે તો વિસ્તારમાં રહે છે તો એ વિસ્તારમાં પાણી મળવું જોઈએ, કારણ કે એ પહેલી પ્રાયોરિટી। બીજું કંઈ ન મળે, ઓકે, માલ સામાન નથી મળતો, બાજુમાં કોઈ સારી એવી હોટલ નથી, સારો એવો સ્વિમિંગ પુલ નથી, સારો એવો મોલ નથી કપડાં ખરીદવા, એ ચાલશે, એના માટે દૂર જવું પડે, ચાલશે। પરંતુ પાણી છે એ પહેલી ઇમ્પોર્ટન્સ છે, પહેલું મહત્વનું પરિબળ છે। એ કોઈ પણ વિસ્તાર હોય આજુબાજુમાં પાણી હોવું જરૂરી છે। એટલે જ અહીંયા કીધું છે પાણીની પ્રાપ્યતા જે તે વિસ્તાર હોય, કોઈ પણ વિસ્તાર હોય, એ શું છે, આવશ્યક પરિબળ છે। આગળ આપણે જોઈએ, જે તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્વનો સ્ત્રોત છે। જીવનની સંભાવના પાણી હોય તો સ્વાભાવિક છે, બધા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ આ બધા પોતાનું જીવન ટકાવી રાખશે, નકર જીવન ટકાવી શકે નહીં। એટલે જે તે સ્થળે જીવનની સંભાવના પણ અમુક જગ્યાએ નક્કી કરતો હોય। ઓકે, તો સાવ ઈઝી ઈઝી ચાર ટોપિક હતા। શું પહેલો ટોપિક હતો? કે પ્રાણીની પ્રાપ્યતા એક વિસ્તારમાં કોઈ પણ જાતિને ટકાવે। બીજો, સજીવ સંખ્યાનું નિર્ધારણ નથી કરતું, જે વિવિધતાનું નિર્ધારણ કરે। ત્રીજો પોઈન્ટ, જે તે વિસ્તાર માટે આવશ્યક પરિબળ। અને ચોથો પોઈન્ટ, જીવનની સંભાવના નક્કી કરે છે। ઓકે બાળકો, તો આ સાવ ઈઝી પ્રશ્ન હતા, બે પાણીને લગતા જ હતા। એકમાં પ્રાણીમાં પાણીનું મહત્વ હતું, બીજું એમના પ્રાપ્યતા થઈ જાય તો એનું મહત્વ છે। સાવ વેમાં ઈઝી ઈઝી ચાર ચાર પોઈન્ટ હતા બાળકો। આઈ હોપ કે આ વિડિયો તમે જોશો ત્યારે તમને યાદ રહી જશે। ઓકે, અને જ્યાં જ્યાં મેઇન પોઈન્ટ લીધે અન્ડરલાઈન કરેલી છે એ પોઈન્ટ ખાસ યાદ રાખવા અને લખવા પણ। ઓકે, તો અત્યારે આ બંને પ્રશ્ન તમારી બુકમાં એક વખત નોટ ડાઉન કરી લ્યો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાણીની પ્રાપ્યતા વિશે જોઈ ગયા, એનું મહત્વ પણ જોયું। હવે આગળ શું પ્રશ્ન છે? તો કે જળ પ્રદૂષણ એટલે શું? હવે પ્રદૂષણ ઉપર આવીએ। જળ પ્રદૂષણ એટલે પાણીનું પ્રદૂષણ એટલે શું, અને જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે તે આપણે જણાવવાનું છે। જળ પ્રદૂષણ થાય તો છે, પણ એના કારણો શું છે? મેઇનલી આ તમે જાણતા જ હોવ છો, તમે ધોરણ 7માં પણ આ ભણી ગયા છો, 8માં પણ આ ભણી ગયા છો બાળકો, કે પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે, કઈ કઈ એવી માનવ પ્રવૃત્તિઓ છે કે જે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે, તો એ બધા અલગ અલગ પોઈન્ટ આપણે આમાં લખવાના છે। ઓકે, આ સાવ ઈઝી ક્વેશ્ચન છે કે પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતા તે પાણી નકામું બને અને એને શું કહેવાય, જળ પ્રદૂષણ કહે છે। પાણી તો હતું જ, પણ એમાં બીજા હાનિકારક પદાર્થો ઉમેરાણા એડ થયા, તો હવે એ ખાલી પાણી નથી, એ કેવું પાણી થઈ ગયું, હાનિકારક પાણી થઈ ગયું, જે કોઈ પણ સજીવના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। શું એની વ્યાખ્યા શું આપી? પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થતા હવે પાણી કેવું થઈ જાય, નકામું બને। સ્વાભાવિક છે, એવું ગંદુ પાણી હશે કોઈ ઉપયોગમાં લેવાનું નથી, તો એ નકામું પાણી જે છે એ પાણીનું પ્રદૂષણ થયું। હવે એના માટે અમુક માનવ પ્રવૃત્તિઓ પણ જવાબદાર છે। જો એ લખેલું છે જળ પ્રદૂષણ માટે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓ જવાબદાર છે। કઈ કઈ માનવ પ્રવૃત્તિઓ? એમાંની પહેલી માનવ પ્રવૃત્તિ કે ખેતરોમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો। હવે તમે જાણો છો કે ઘણી વખત પાક ઉગાડીએ પછી આપણે ખાતર નાખતા હોય, એમાં દવા છાંટતા હોય સિંચાઈ પછી, અને એના પછી આપણે સિંચાઈ કરી તો પાણી જો એ હવે ખાલી સામાન્ય પાણી નથી, એ પાણી કેવું હશે, દવાવાળું પાણી હશે, એમાં દવા મિશ્ર થઈ ગઈ હોય। તો આ રાસાયણિક ખાતરો અને કીટનાશકોની દવા પાણીમાં ભળતા એ પાણી કેવું થઈ જાય, ગંદુ પાણી બને છે, તો આ પણ શું થયું, પાણીનું એ પ્રદૂષણ થયું। તમે 8માં ધોરણમાં યાદ કરો બાળકો, પેલું ચેપ્ટર ભણી ગયા, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એમાં તમારે આવતું કે કીટનાશકોની દવા તમે ભેળવતા જેથી તમારો જે પાક હોય એ બગડે નહીં, એમાં ઈયળ હોય અમુક બેક્ટેરિયા થઈ જતા ઘણા પાકમાં, તો એના માટે શું કરતા, તો કે સ્પ્રેની મદદથી દવા છાંટતા, એ દવાનું નામ પણ આવતું 2,4-D નામની દવા આવતી, યાદ કરો 8મું ધોરણ, યસ, તો ઈ જે દવા છાંટતા પછી તમે પાણી પાવ તો એ પાણી કેવું થઈ ગયું, દવાવાળું પાણી થઈ ગયું, એ સામાન્ય ખાલી પાણી નથી, તો આ પણ એક પાણીનું પ્રદૂષણ થયું।
બીજું આ એક માનવ પ્રવૃત્તિ છે થી ઓકે બીજો પોઈન્ટ શહેર કે નગરના ગટરના ગંદા પાણી જળાશયોના ડિટર્જન્ટ વાળા પાણી સુએજ કચરો બેક્ટેરિયા પાણીમાં ભણીને પાણી પ્રદૂષિત કરે છે કઈ કઈ વસ્તુ ગટરના ગંદા પાણી જળાશયોના ડિટર્જન્ટ સુએજ કચરો બેક્ટેરિયા આ બધું શું કરે પાણીમાં ભણીને પાણીને ગંદુ કરે છે આખું પાણી જે શુદ્ધ હોય એ શું કરે બગાડી નાખે છે પાણી તો આ પણ જે બધી માનવ પ્રવૃત્તિ જ છે એટલે આ બંને માનવ પ્રવૃત્તિથી શું થાય છે પાણીનું ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે બાળકો ઉદ્યોગોમાં સર્જાતો કચરો જળ સ્ત્રોતોમાં ઠાલવતા ઝેરી દ્રવ્યો પાણીમાં ભળીને પાણીને પ્રદૂષણ કરે છે તમે જાણો છો કે આ ઉદ્યોગમાં જે પાણીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય ઘણી ફેક્ટરી તો એવી જગ્યાએ સ્થપાતી હોય કે જ્યાં પાણી વધારે પ્રમાણમાં હોય તો જ અહીંયા નવી ફેક્ટરી સ્થાપે કારણ કે ફેક્ટરીમાં પાણી બહુ જ મોટા પ્રમાણમાં જરૂર હોય તો એ પાણી એને લઈ લીધું શુદ્ધ પાણી પરંતુ એમાં ઉદ્યોગોમાં કામ થયું બીજા ડિટર્જન્ટ પદાર્થો અમુક રસાયણો એમાં ઉમેરાણા હવે એ પાણી શું થશે તો કે બગડી જશે એ પહેલા જેવું શુદ્ધ પાણી રહ્યું નથી તો એ પાણી શું કરશે તો કે પાછું જે તે જળાશય હશે એમાં પાછું ઠલવી દેશે પાઇપલાઇન દ્વારા તો એ જે ઝેરી પાણી હશે રસાયણનું પાણી એ પાછું શુદ્ધ પાણીમાં જશે અને આજુબાજુના બધા પાણીને ગંદુ કરશે એમાંથી આજુબાજુના જે નાના ગામ વાળા પણ હોય એમાંથી પાણી લેતા હોય ઘણા પશુઓ પણ પાણી પીતા હોય તો આ બધામાં અસર થશે આની ચોથો પોઈન્ટ કેટલાક વિશિષ્ટ ઉદ્યોગો કેવા તો કે પાવર પ્લાન્ટ થર્મલ પાવર સ્ટેશન આ બધાને ઠંડક રાખવા માટે પાણીનો ઉપયોગ જરૂરી હોય આ બધા કેવા હોય તો કે ગરમ પ્લાન્ટ હોય એને ઠંડા રાખવા પડે એટલા માટે પાણીનો ઉપયોગ જરૂરી છે તો એ લોકો શું કરે ગરમ થઈ ગયેલું પાણી છોડી દે ઠંડુ પાણી લઈ લે તો આ ગરમ થયેલું ગંદુ પાણી પાછું જળાશયમાં જવા દે તો એ ગરમ ખાલી પાણી નહીં હોય ગરમ થયેલું કેવું પાણી હશે ગંદુ પાણી હશે કારણ કે એ જે પાણી લીધું હતું ઠંડુ પાણી એ આ બધાની પ્રક્રિયામાં યુઝ થઈ ગયું હશે હવે પ્રક્રિયામાં એ પાણી વપરાશે એટલે એમાં બધી વસ્તુ મિશ્ર થઈ હોય અહીંયા જેમ કીધું એમ હાનિકારક પદાર્થો એમાં મિશ્ર થઈ ગયા હોય તો ખાલી પાણીમાં જ્યારે હાનિકારક પદાર્થો મિશ્ર થાય તો હવે એ કેવું પાણી છે પ્રદૂષણ વાળું પાણી છે એ સામાન્ય પાણી નથી તો એ પણ શું છે એક માનવ પ્રવૃત્તિ છે જેનાથી જળ પ્રદૂષણ થાય છે આગળ આ ગરમ પાણી પ્રદૂષણ કરે છે કેમાં પ્રદૂષણ કરે છે તો કે જળ પ્રદૂષણ મોટા પાયે કરે છે શું પોઈન્ટ કીધો કે અમુક વિશિષ્ટ ઉદ્યોગો પાવર પ્લાન્ટ થર્મલ પાવર સ્ટેશન આ બધાને ઠંડા રાખવા પડે તો એના માટે ઠંડા પાણીની જરૂર પડે તો એ લોકો પાસે ગરમ પાણી હોય એનું શું કરવું તો ગરમ પાણી પાછું ક્યાં જવા દે જળાશયમાં પાછું જવા દે પણ એ ખાલી ગરમ પાણી નહીં હોય ગરમ થયેલું ગંદુ પાણી હશે એ સ્વચ્છ પાણીમાં ગંદુ પાણી જશે તો આખા પાણીને શું કરશે પ્રદૂષણ ફેલાવશે એટલે આ પણ એક માનવ મુખ્ય પ્રવૃત્તિ છે કે જે આ ગરમ પાણી પાણીનું પ્રદૂષણ કરે છે જો કે આ પ્રશ્ન તમે બાળકો 8મા ધોરણથી ભણતા આવો છો બરાબર છતાં પણ આપણે ઝડપથી ચારે ચાર પોઈન્ટ રિવિઝન કરી લઈએ શું કીધું કે પાણીમાં હાનિકારક પદાર્થોનો ઉમેરો થાય એને શું કહેવાય જળ પ્રદૂષણ કહેવાય એના માટે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિઓ જ જવાબદાર હોય કઈ કઈ માનવ પ્રવૃત્તિ પહેલી ખેતરોમાં ઉપયોગમાં લેવા આવતા રસાયણો વાળું પાણી કીટનાશકોની દવા જે છાંટે એ બધું પાણી શું થાય ભેગું થાય બીજું શહેર હોય કોઈ પણ નગર હોય એના ગટરના ગંદા પાણી હોય જળાશયના ડિટર્જન્ટ વાળા પાણી હોય સુએજનો કચરો હોય કે બેક્ટેરિયા વાળું પાણી આ બધા પાણીમાં ભેગા થાય તો પાણીને શું કરે પ્રદૂષિત કરે છે તમે જોયું હશે કે ઘણી જગ્યાએ નાનો ડેમ હોય અથવા જળાશય હોય તો ત્યાં ઘણી સ્ત્રીઓ કપડાં ધોતા હોય તો એ પાણી કેવું થઈ જાય ડિટર્જન્ટ વાળું કારણ કે કપડાનો જે પાવડર હશે એમાં શું હશે ડિટર્જન્ટ હશે એટલે આખું જળાશય બગાડશે ત્રીજો પોઈન્ટ ઉદ્યોગોમાં સર્જાતો કચરો એ પાણી જે સ્વચ્છ પાણી લેશે સામે ગંદુ પાણી જળાશયોમાં પાછું જવા દેશે તો એ આખું જળાશય શું થશે પ્રદૂષણ વાળું થશે એ પણ એક માનવ મુખ્ય પ્રવૃત્તિ છે અને ચોથો કે કેટલાક વિશિષ્ટ ઉદ્યોગ એટલે કેવા પાવર પ્લાન્ટ થર્મલ પાવર સ્ટેશન આ બધાને ઠંડા રાખવા પડે તો એના માટે ઠંડા પાણીની જરૂર પડે સામે ગરમ પાણી શું હશે કે એકવાર
ઉપયોગમાં લેવાઈ ગયો છે અમુક રસાયણોમાં અમુક પ્રવૃત્તિઓમાં, તો ખાલી ગરમ પાણી નહીં હોય, ગંદુ ગરમ પાણી હશે, તો એને પાછું જવા દેવું પડે. તો એ પાછું ક્યાં જવા દેશે? આ જે ઉદ્યોગો વાળા જે તે જળાશયમાંથી ઠંડુ પાણી લીધું હશે એ જ જળાશયમાં ગરમ પાણી ગંદુ પાછું જવા દેશે. તો આ ગરમ ગંદુ પાણી પાણીના પ્રદૂષણ માટે પણ એક મુખ્યત્વે પરિબળ છે. ઓકે, તો આ ચાર પોઈન્ટ આપણે જોયા બાળકો, એકવાર તમે એનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે શું જોયું કે એક તો પ્રાણીઓમાં પાણીનું મહત્વ, કોષની વિવિધ બધી પ્રક્રિયાઓ છે એ પાણીમાં જ થાય. બીજું, પાણી છે તો એ જગ્યાએ પ્રાપ્યતા શું છે એ પણ ચાર પોઈન્ટ જોયા. અને આ ત્રીજો પ્રશ્ન એટલે કે જળ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે આવા જ સેલા સેલા પ્રશ્ન જોઈને આપણે આ ચેપ્ટર પૂરું કરવાનું છે. આઈ હોપ કે આજના લેક્ચરના જે ત્રણે ત્રણ ક્વેશ્ચન હતા એ તમને સમજાઈ ગયા છે. ભલે થોડાક દેખાવમાં લાંબા છે પરંતુ પોઈન્ટ વાઇઝ તમે થિયરી યાદ રાખો એટલે તમને યાદ રહી જ જશે. ઓકે, તો વધુ પાર્ટ નંબર 7 માં આપણે આ લેક્ચરની નવી થિયરી સાથે મળીશું. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.